નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલ ટ્રિક ગુજરાતીમાં. તો મિત્રો, આજના આ વિડીયોમાં આપણે આવકનો દાખલો કઈ રીતે મેળવી શકાય તેના વિશે માહિતી મેળવીશું. તે પહેલાં જો આપણી આ ચેનલ પર નવા હોય અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલ બેલ આઇકોન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન ચાલુ કરી લેવા વિનંતી, જેથી કરી આપણી ચેનલ પર જ્યારે પણ નવી માહિતી મૂકવામાં આવે ત્યારે તે માહિતીના વિડીયોનું નોટિફિકેશન તમારા મોબાઈલ પર મળી જાય. તો ચાલો શરૂ કરીએ આજનો આપણો ટોપિક. તો મિત્રો, આમ તો આપણે જે આવકનો દાખલો કઈ રીતે મેળવી શકાય તે અંગેનો એક વિડીયો અગાઉ બનાવેલો છે, પણ તેમાં ઘણા બધા મિત્રોની કોમેન્ટ આવતી હતી કે સર, આમાં અરજદારનો જવાબ અને પંચનામું છે તેમાં વિગતો કઈ રીતે ભરવી. તો આજે આપણે આ વિડીયોમાં આખે આખું જે આવકના દાખલાનું ફોર્મ છે તે કઈ રીતે ભરવું, તે ઉપરાંત તેમાં જે ચેકલિસ્ટ આવે છે, અરજદારનો જવાબ આવે છે, પંચનામું આવે છે, તે તમામ વિગતો કઈ રીતે ભરવી તેના વિશે નવેસરથી ફરી માહિતી મેળવીશું. તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો. તો મિત્રો, આવકનો દાખલો તેનું ફોર્મ કઈ રીતે ભરવું, કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે, દાખલો કેટલા દિવસે મળે તે અંગેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં મેળવવાના છીએ. તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને વિડીયો ગમે તો લાઈક કરી અને તમારા મિત્રોને શેર કરી દેજો, જેથી કરી અને તેઓને પણ જો આવકનો દાખલો મેળવવો હોય તો તે અંગેની પ્રોસેસ તેઓને ખ્યાલ આવી જાય. તો ચાલો હવે આપણે ફોર્મની વિગતે તમામ માહિતી જોતા જઈએ. તો મિત્રો, આપની સમક્ષ આવક અંગેનું પ્રમાણપત્ર મેળવવા બાબતનું અરજી ફોર્મ આવી ગયું છે. તેમાં સૌ પ્રથમ આપણે જોગવાઈઓ જોઈએ તો જે ગુજરાત સરકારના સમાજ કલ્યાણ અને આદિજાતિ વિકાસનો તારીખ 5/3/1980 નો પરિપત્ર છે, તેથી આ જોગવાઈઓ થયેલી છે. ત્યાર પછી આગળ જોઈએ કે અરજી કોને કરવી. તો આવકના દાખલા માટેની જે અરજી છે તે મામલતદારને સંબોધીને કરવાની રહેશે. તો મિત્રો, નિકાલ માટેના સત્તાધિકારની વાત કરીએ તો કલેક્ટર શ્રી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી, મદદનીશ કે નાયબ કલેક્ટર શ્રી, નાયબ જિલ્લા અધિકારી શ્રી, મામલતદાર શ્રી, જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી શ્રી, સુધરાઈના ચીફ ઓફિસર શ્રી, સર્વે રાજ્યપત્રિત અધિકારી શ્રી અને મહેસૂલ ખાતાના ત્રીજા વર્ગના દરજ્જાથી નીચેના ન હોય તેવા નોન મિનિસ્ટ્રીયલ અધિકારીઓ છે તેઓને આ અંગેની નિકાલની સત્તાઓ આપવામાં આવેલી છે. પણ ખાસ કરી અને મોટા ભાગે મામલતદાર શ્રી દ્વારા આ દાખલો આપવામાં આવતો હોય છે. ત્યાર પછી આપણે નિકાલની સમય મર્યાદા જોઈએ, એટલે કે આવકનો દાખલો આપણને કેટલા દિવસે મળે. તો મિત્રો, જે આવકનો દાખલો છે તે વન ડે ગવર્નન્સ સર્વિસ હેઠળ આવે છે, જેથી મામલતદાર શ્રી દ્વારા તે એક દિવસમાં આપવામાં આવતો હોય છે. એટલે કે આજે તમે રજૂ કરો તો 24 કલાકની અંદર આવતીકાલે તમને તે સમય આસપાસ આ દાખલો મળી જતો હોય છે. પણ તેમ છતાં ઘણી જગ્યાએ જો મામલતદારની જગ્યા ખાલી હોય અથવા તો અન્ય તાલુકાના મામલતદાર શ્રીને ચાર્જ હોય તો તેમાં થોડો ઘણો વિલંબ થઈ શકે છે. ત્યાર પછી આપણે આગળની વિગતો જોતા જઈએ. તો મિત્રો, અરજદાર શ્રીએ અરજીમાં સંપૂર્ણ વિગત સ્પષ્ટ રીતે વાંચી શકાય તેવી રીતે ભરવાની રહેશે, તેમજ અરજદાર જે અરજી સાથે માંગ્યા મુજબના તમામ પુરાવાઓની પ્રમાણિત નકલ બેડવાની રહેશે અને આ ઉપરાંત છે તે અરજી સાથે આપેલ ચેકલિસ્ટમાં તમામ મુદ્દાના જવાબ આપવા આવશ્યક છે. જો કોઈ એક પણ વિગત અધૂરી હશે અથવા તો પુરાવા રજૂ થયેલા નહીં હોય તો આપની અરજી સ્વીકારવામાં આવશે નહીં, તેનું ખાસ ધ્યાન રાખવું. તો હવે આપણે જોઈએ કે અરજી સાથે નીચે મુજબના પુરાવાઓની પ્રમાણિત નકલ સામેલ કરવાની રહેશે. તેમાં સૌ પ્રથમ ક્રમ નંબર 1 ઉપર છે કુટુંબના સભ્યોની વિગત દર્શાવતું પત્રક, જે પરિશિષ્ટ 2/31 મુજબનું હશે. તો આપણે આગળ જ્યારે વિગતવાર વાત કરતા જઈશું તો તેમાં આ પરિશિષ્ટ 2/31 કઈ રીતે ભરવું તેની પણ માહિતી મેળવીશું. ત્યાર પછી છે અરજદારનો તલાટી રૂબરૂનો જવાબ, તો તે પરિશિષ્ટ 3/31 મુજબનું છે, તો તે પણ આગળ આવશે, તો તેની વિગતો પણ આપણે જોઈશું. અને ત્યાર પછી ક્રમ નંબર 3 ઉપર છે પંચનામું, તો આ પણ પરિશિષ્ટ 4/31 મુજબનું છે, તો તે પણ આપણે આગળ આવશે એટલે એની માહિતી મેળવીશું. ત્યાર પછી આપણે આગળ જોઈએ તો ક્રમ નંબર 4 છે રહેઠાણનો પુરાવો, તો તેમાં મતદાર, ફોટો, ઓળખ કાર્ડ, મ્યુનિસિપાલિટી બિલ ગમે તે, તો તમારા રહેઠાણ અંગેનો પુરાવો કોઈ પણ એક રજૂ કરવાનો રહેશે. ત્યાર પછી ક્રમ નંબર 5 ઉપર છે રેશન કાર્ડ, તો રેશન કાર્ડની પ્રમાણિત નકલ સામેલ રાખવાની રહેશે. ક્રમ નંબર 6 ઉપર છે છેલ્લા માસનું ટેલિફોન બિલ, લેન્ડલાઇન સહિત મોબાઈલ ફોનના બિલની વિગત. જો ટેલિફોન, લેન્ડલાઇન કે મોબાઈલ ફોન તમે બિલવાળો ધરાવતા હોય તો તેના બિલની વિગત આપવાની રહેશે.
ત્યાર પછી ક્રમ નંબર 7 ઉપર છે છેલ્લા માસનું લાઇટ બિલ. તમારે જે લાઇટ બિલ આવે છે તેમાં છેલ્લા માસનું લાઇટ બિલની નકલ જોડવાની રહેશે. ક્રમ નંબર 8 ઉપર છે નોકરી કરતા હોય તો આવકનો પુરાવો, દાખલા તરીકે પગાર સ્લિપ, ઇન્કમ ટેક્સ રિટર્ન, અથવા તો જે 16 નંબર આપવામાં આવે છે તે 16 નંબર પણ જોઈન્ટ રાખી શકાય છે. ત્યાર પછી ક્રમ નંબર 9 ઉપર છે ધંધા વ્યવસાયના પુરાવાનું, એટલે કે ગુમાસ્તા ધારાનું સર્ટિફિકેટ, વેચાણ વેરાની નોંધણી સર્ટિફિકેટ. અને ક્રમ નંબર 10 ઉપર છે ધંધા વ્યવસાયના આવકના છેલ્લા વર્ષના સરવૈયાની નકલ તથા ઇન્કમ ટેક્સની નકલ. તો મિત્રો, આ ઉપરાંત પણ કેટલાક પુરાવાઓ માગવામાં આવતા હોય છે, જેમ કે આધાર કાર્ડ. તો આધાર કાર્ડની નકલ પણ માગવામાં આવતી હોય છે. આ ઉપરાંત જો તમે ગ્રામ્ય વિસ્તારમાં રહેતા હોય તો સરપંચ કે તલાટીશ્રીનો આવકનો દાખલો પણ માગવામાં આવતો હોય છે. અને જો તમે નગરપાલિકા વિસ્તારમાં રહેતા હોય તો ચીફ ઓફિસરનો આવકનો દાખલો માગવામાં આવતો હોય છે. આ ઉપરાંત એક અગત્યની નોંધ જોઈએ તો મિત્રો, અરજદારને ફોટા સાથે પ્રમાણપત્ર આપવાનું હોવાથી અરજદારે રૂબરૂમાં જ આવવાનું રહેશે. તો મિત્રો, હવે આપણે ફોર્મની વિગતો જોતા જઈએ કે ફોર્મમાં શું શું વિગતો ભરવાની આવે છે. તો મિત્રો, હવે પરિશિષ્ટ 1/31 શરૂ થઈ ગયેલ છે આવક અંગેનું પ્રમાણપત્ર મેળવવા માટેની અરજી. તો આ અરજીમાં સૌ પ્રથમ આપણે અહીંયા 3 રૂપિયાની કોર્ટ ફી સ્ટેમ્પ લગાવવાની રહેશે. તો અહીંયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, આ મુજબની 3 રૂપિયાની કોર્ટ ફી સ્ટેમ્પ લગાવવાની રહેશે. ત્યાર પછી અહીં છે તે અરજદારે પોતાનું પૂરું નામ લખવાનું રહેશે. ત્યાર પછી અરજદારનું સરનામું લખવાનું રહેશે. અને અરજી આપવા જઈએ તે અરજીની તારીખ લખવાની રહેશે. તો અહીંયા જે સ્ક્રીન ઉપર આપને વિગત જોવા મળે છે તે માત્ર નમૂના રૂપ છે, તે કોઈની વિગત નથી, પણ તે એક કાલ્પનિક નામ છે. તો તે તમને સમજાવવા માટે નમૂના રૂપ અહીંયા લખાયેલું આવતું હશે, તે તમે જોઈ શકો છો. ત્યાર પછી છે પ્રતિ મામલતદાર શ્રી. તો અહીંયા આપને આપના તાલુકાનું નામ લખવાનું રહેશે. ત્યાર પછી નીચે છે તે જિલ્લાનું નામ લખી લેવાનું રહેશે. અને વિષય તમે જોઈ શકો છો આવક અંગેનું પ્રમાણપત્ર મેળવવા બાબત. તો હવે આપણે આગળ શું શું વિગત ભરવાની છે તે પણ જોઈ લઈએ. તો મિત્રો, ત્યાર પછી ક્રમ નંબર 1 ઉપર છે અરજદારનું નામ. તો તેની સામે અહીંયા અરજદારનું નામ લખવાનું રહેશે. તો અહીંયા સામે તમે નામ લખાયેલું જોઈ શકતા હશો. ત્યાર પછી ક્રમ નંબર 2 ઉપર છે રહેઠાણનું સરનામું. તો અહીંયા અરજદારનું રહેઠાણનું સરનામું લખવાનું રહેશે. ત્યાર પછી ક્રમ નંબર 3 ઉપર છે મૂળ વતનનું સરનામું. તો અહીંયા અરજદારે પોતાના મૂળ વતનનું સરનામું લખવાનું રહેશે. જો રહેઠાણનું સરનામું અને મૂળ વતનનું સરનામું બે એક જ હોય તો તે મુજબ લખવાનું છે, અને જો અલગ હોય તો અહીંયા પોતાનું મૂળ વતનનું સરનામું તે મુજબ લખવાનું રહેશે. ત્યાર પછી ક્રમ નંબર 4 ઉપર છે ધંધો વ્યવસાયની વિગત. તો અહીંયા અરજદાર જે કંઈ ધંધો કે વ્યવસાય કરતા હોય તેની વિગત લખવાની છે. દાખલા તરીકે ખેતી, મજૂરી કામ, નોકરી કરતા હોય તો જે ધંધો વ્યવસાય કરતા હોય તે અહીંયા લખવાનો રહેશે. ત્યાર પછી ધંધા વ્યવસાયનું સરનામું. અરજદાર છે તે જે ધંધો કે વ્યવસાય કઈ જગ્યાએ કરે છે તો તેનું સરનામું અહીંયા લખવાનું રહેશે. ત્યાર પછી ક્રમ નંબર 6 ઉપર છે કુટુંબના સભ્યોની વિગત. તો તમારા કુટુંબમાં કુલ કેટલા સભ્યો છે તેની વિગત અહીંયા લખવાની રહેશે. અને તે પૈકી જે કમાનાર સભ્યો હોય તે ક્રમ નંબર 7 લખવાના છે. તો ક્રમ નંબર 7માં કુટુંબના કમાનાર સભ્યોની વિગત. તો અહીંયા જે સભ્યો હોય તે પૈકીના કમાનાર સભ્યો કેટલા છે તેની વિગત અહીંયા લખવાની રહેશે. ત્યાર પછી ક્રમ નંબર 8 છે કુટુંબની કુલ વાર્ષિક આવક. તો આ આવકમાં છે તે તમામ ધંધા અને વ્યવસાયમાંથી થતી તમામ કુલ આવક દર્શાવવાની રહેશે. તો અહીંયા છે તે અરજદારે પોતાની કુલ આવક દર્શાવવાની રહેશે. ત્યાર પછી ક્રમ નંબર 9 ઉપર છે કે શું તમે ટેલિફોન નંબર ધરાવો છો. જો હા હોય તો ટેલિફોન નંબર અહીંયા લખવાનો રહેશે. ત્યાર પછી ક્રમ નંબર 10 ઉપર છે સરેરાશ વાર્ષિક ટેલિફોન બિલ. તો જો તમે ટેલિફોન ધરાવતા હોય તો અહીંયા તમારે સરેરાશ ટેલિફોન બિલ કેટલું આવે છે તે લખવાનું રહેશે. ક્રમ નંબર 11 ઉપર છે સરેરાશ વાર્ષિક વીજળી બિલ. તો તમારે જે વીજળી બિલ આવતું હોય તેનું વાર્ષિક વીજળી બિલ સરેરાશ અહીંયા લખવાનું રહેશે. ત્યાર પછી ક્રમ નંબર 12 ઉપર છે ટેલિવિઝન છે, ચેનલ કનેક્શન છે, કેબલ ઓપરેટરનો કેટલો ચાર્જ ચૂકવો છો. તો અહીંયા જે ટેલિવિઝન સંબંધિત જે કંઈ માહિતી હોય તે તમારે અહીંયા દર્શાવવાની રહેશે. અને જો ટેલિવિઝન ન ધરાવતા હોય તો અહીંયા ના લખી દેવાનું રહેશે.
તો ત્યાર પછી હવે આગળ આપણે જોઈએ કે બીજું શું વિગત આવે છે. તો મિત્રો ત્યાર પછી ક્રમ નંબર 13 ઉપર આવે છે, ઘરમાં સાધનો કેટલા છે. તો સાધનોમાં જેવા કે કાર, સ્કૂટર, લ્યુના, રેફ્રિજરેટર, વોશિંગ મશીન જે કંઈ ધરાવતા હોય તેની વિગત અહીંયા લખી દેવાની રહેશે. અને છેલ્લે ક્રમ નંબર 14 ઉપર છે કે કયા હેતુસર પ્રમાણપત્રની જરૂર છે. તો અહીંયા તમે જે હેતુ માટે આવકનો દાખલો કઢાવવા માગતા હોય તે હેતુ લખી દેવાનો રહેશે. ત્યાર પછી અહીંયા સ્થળ લખવાનું રહેશે અને તેની નીચે તારીખ લખી દેવાની છે અને અહીંયા અરજદારે પોતાની સહી કરી દેવાની રહેશે. ત્યાર પછી મિત્રો આપણે આગળ જોતા જઈએ તો ત્યાર પછી આવે છે ચેકલિસ્ટ. તો આવક અંગેનું પ્રમાણપત્ર મેળવવા બાબતનું જે ચેકલિસ્ટ આવે છે, તો આ ચેકલિસ્ટમાં વિગતો આપણે હા કે નામાં આપવાની રહેશે. તો તેમાં ક્રમ નંબર 1 ઉપર છે અરજીપત્રક, તો અહીંયા આપણે હા લખી દેવાનું રહેશે અને તેનો પાના નંબર અહીંયા લખવાનો રહેશે. ત્યાર પછી છે નિયત કોર્ટ ફી સ્ટેમ્પ લગાવેલ છે, તો આપણે ઉપર જોઈ ગયા તે મુજબ જે કોર્ટ ફીની સ્ટેમ્પ લગાવેલી જ હોય તો અહીંયા આપણે હા કરી દેવાનું છે. ત્યાર પછી ક્રમ નંબર 3 છે કુટુંબના સભ્યની વિગત દર્શાવતું પત્રક, તો આમાં જે જે વિગતો આપણે સામેલ રાખેલી હોય તેની સામે હા રાખી દેવાનું છે. અને ત્યાર પછી અહીંયા આગળ આવશે કે છેલ્લા માસનું ટેલિફોન બિલ, લેન્ડલાઇન બિલ જો તમે ન ધરાવતા હોય તો અહીંયા તમારે ના લખી દેવાની રહેશે. નોકરી કરતા હોય તો આવકનો પુરાવો આપવાનો છે, નહીંતર અહીંયા તેની સામે ના લખી દેવાનું છે. તો આ દરેકે દરેક પુરાવાઓ છે તે ક્રમશઃ તમારે જોઈ લેવાનું કે તમને લાગુ પડે છે, અને તમે જોડેલું હોય તો હા લખવાનું છે અને ન જોડેલું હોય તો ના લખી દેવાનું છે. દાખલા તરીકે અહીંયા ધંધો વ્યવસાયના પુરાવા હોય, જો કોઈ ધંધો વ્યવસાય કરતા હોય તો તેનો પુરાવો જોડી અને હા લખવાનું છે. કોઈ નોકરી કરતા હોય તો તેઓને આ ધંધા વ્યવસાયની વિગત આવશે નહીં, અને કોઈ ધંધો વ્યવસાય કરતા હોય તો તેઓને આ નોકરીની વિગતમાં ના લખવાનું આવશે. ત્યાર પછી છેલ્લે ક્રમ નંબર 13 ઉપર છે બારકોડ સ્ટીકર લગાવેલું છે, તો અહીંયા આપણે ના લખી દેવાનું છે કારણ કે ઉપર બારકોડ સ્ટીકર નથી. અને ત્યાર પછી અહીંયા નીચે છે તે સ્થળ અને તારીખ લખી અને અહીંયા પણ અરજદારે પોતાની સહી કરી દેવાની રહેશે. તો આ પ્રમાણે ચેકલિસ્ટ ભરી દેવાનું છે. ત્યાર પછી આગળ આવશે કુટુંબના સભ્યોની વિગત દર્શાવતું પત્રક, તો આ પ્રમાણેનું કુટુંબના સભ્યોની વિગત દર્શાવતું પત્રક આવી જશે. તો તમારા કુટુંબમાં જેટલા પણ સભ્યો હોય તે રેશન કાર્ડ મુજબ અહીંયા ક્રમશઃ લખી દેવાના છે. ક્રમ નંબર 1માં વ્યક્તિનું નામ આવશે, ત્યાર પછી અરજદાર સાથેનો સંબંધ લખવાનો છે, તે વ્યક્તિની ઉંમર, ધંધો અને તેની જે કંઈ આવક હોય તે લખી દેવાની છે, અને આવક ન હોય તો અહીંયા ડેશ કરી દેવાનો રહેશે. તો આ પ્રમાણે જે રેશન કાર્ડમાં વિગતો હોય તે મુજબ છે તે આખું કુટુંબના સભ્યોની વિગત દર્શાવતું પત્રક ભરી અને અહીંયા સ્થળ અને તારીખ લખી ત્યારબાદ અહીંયા પણ અરજદારે પોતાની સહી કરી દેવાની રહેશે. ત્યાર પછી મિત્રો આપણે આગળ જોઈએ તો અરજદારનો રૂબરૂ જવાબ આવશે. તો આગળ જે આપણે ડોક્યુમેન્ટમાં જોયું કે પરિશિષ્ટ 3/31, તો આ મુજબનો 3/31નો અરજદારનો તલાટી રૂબરૂનો જવાબ આવશે. તો અહીંયા લખાયેલ છે કે હું નીચે સહી કરનાર શ્રી શ્રીમતી કુમારી જે લાગુ પડતું હોય તે રાખવાનું અને તે સિવાયનું અહીંયા છેકી દેવાનું રહેશે. તો અહીંયા અરજદારે પોતાનું નામ લખી દેવાનું છે. ત્યાર પછી પોતાની ઉંમર, વર્ષ, આશરે, ધંધો અને રહેવાસી એટલે કે સરનામું લખી દેવાનું છે. ત્યાર પછીના જે ફકરો છે તેમાં આવે છે કે મારા કુટુંબની કુલ ખાલી જગ્યા વ્યક્તિઓ છે, તો અહીંયા કુટુંબમાં જેટલી વ્યક્તિઓ હોય તે વ્યક્તિની સંખ્યા લખવાની છે. અને મિત્રો તે સંખ્યા પૈકી જે કમાનાર વ્યક્તિઓ હોય તેની સંખ્યા અહીંયા લખવાની છે. ત્યાર પછી ટેલિફોનનું જોડાણ ધરાવતા હોય તો તેનું માસિક બિલ જે કંઈ આવતું હોય તે અહીંયા લખવાનું છે, અને ન ધરાવતા હોય તો અહીંયા આપણે ડેશ કરી દેવાનો રહેશે. ત્યાર પછી આગળ છે કે તેમજ મોબાઈલ ફોન ધરાવીએ છીએ તો તેનું માસિક બિલ, તો અહીંયા મોબાઈલ ફોનનું જો બિલ આવતું હોય તો તેની રકમ અહીંયા લખી દેવાની છે, નહીં તો અહીંયા ડેશ કરી દેવાનું રહેશે. ત્યાર પછી છે લાઇટ બિલ, તો તમારે જે કંઈ માસિક લાઇટ બિલ આવતું હોય તે અહીંયા તેની રકમ લખી દેવાની છે. તેમજ ઘરમાં ટેલિવિઝન, કેબલ કનેક્શન છે કે નથી, જો હોય તો અહીંયા તેનો ચાર્જ લખવાનો રહેશે. ત્યાર પછી આગળ છે કે ઘરમાં કે ઘરના સભ્ય પાસે સ્કૂટર, લ્યુના, મોટરસાઇકલ, ફ્રીજ, એર કન્ડિશનર, ઘરઘંટી, ગીઝર પણ છે. તો મિત્રો આ પ્રમાણે આ તમામ બાબતોમાંથી વાર્ષિક આવક રૂપિયા, તો અહીંયા જે કંઈ આવક નો દાખલો કઢાવવા માંગતો હોય તે તમારી આવક અહીંયા લખી દેવાની રહેશે.
तो मित्रों आ प्रमाणे तमाम विगतों भरी अने अहीं नीचे स्थळ अने तारीख लखी देवानुं छे अने तलाटी रूबरू में तमारे अरजदारे अहीं सही करवानी रहेशे। त्यार पछी तलाटी अहीं पोतानो सिक्को मारी अने सही करी आपशे। तो आज प्रमाणे छे ते आगळ आपणे पंचनामुं जोईए तो पंचनामामां पण आज मुजबनी विगतो आवशे पण तेमां थोड़ो फेरफार आवशे। तो तेमां जोईए तो परिशिष्ट 4/31 जे पंचनामुं छे तो पंचनामामां छे कोईपण बे साक्षी एटले के पंचोनी विगत आवशे। तो अहींया जे क्रम नंबर 1 उपर पंचनी जे पूरेपूरुं नाम होय ते नाम लखी देवानुं छे, तेनी उमर लखवानी छे, तेनो धंधो लखवानो छे अने ते पंचनी वार्षिक आवक केटली छे ते लखवानुं छे। अने क्रम ते ज मुजब छे ते क्रम नंबर 2 उपर पंचनुं पूरुं नाम, उमर, धंधो अने तेनी वार्षिक आवक लखी देवानी रहेशे। मित्रों त्यार पछी नीचे लखेल छे के अमो नीचे सही करनार पंचोए आजरो रूबरू पूछवाथी लखावीए छीए के तारीख खाली जग्या, तो अहींया अरजदारे जे अरजी करी होय ते तारीख लखवानी रहेशे। તે આવકના દાખલા મેળવવા માટે અરજી કરેલ છે જે અંગે તમામ બાબતો અમા પંચોને રહે ખાલી જગ્યા, તો અહીંયા તમે જે જગ્યાએ રહેતા હોય તેની વિગત લખવાની છે અને ત્યાર પછી અરજદાર ખાલી જગ્યા તો અરજદારનું નામ અહીંયા લખવાનું રહેશે। અરજદારનો જવાબ અમારી રૂબરૂ લેવામાં આવેલ છે, જેનો તેઓ શ્રી તેમના કુટુંબના કુલ ખાલી જગ્યા વ્યક્તિ, તો અહીંયા અરજદારના કુટુંબના જેટલા વ્યક્તિ હોય તેની સંખ્યા લખવાની છે। ત્યાર પછી તે પૈકી કમાનાર વ્યક્તિ, તો કુટુંબના સભ્યો પૈકી કેટલા સભ્યો કમાનાર છે તેની વિગત લખવાની છે અને તેના રહેઠાણના પુરાવા તરીકે જે કંઈ આપેલ હોય તેની વિગત અહીંયા લખી દેવાની રહેશે। ત્યાર પછી મિત્રો આપણે આગળ જોઈએ તો જે ટેલિફોન જોડાણ ધરાવે છે તેમાં હા કે ના લખી અને જો હા હોય તો તેની રકમ અહીંયા લખવાની થશે, તો અહીંયા તેની રકમ લખવાની થશે। ત્યાર પછી છે ટેલિવિઝન, જો ટેલિવિઝન ધરાવતા હોય તો તેનો માસિક ચાર્જ કેટલો ચૂકવે છે તેની વિગત લખવાની છે અને તેઓ તેમની વાર્ષિક આવક રૂપિયા ખાલી જગ્યા હોવાનું દર્શાવે છે, તો અરજદારે જેટલી વાર્ષિક આવક દર્શાવેલી હોય તે અહીંયા લખવાની રહેશે। ત્યાર પછી બંને સાક્ષીઓની છે તે અહીંયા સહી તલાટી તેઓ પોતાની રૂબરૂ લેશે અને ત્યાર પછી તલાટી પોતાનો સિક્કો લગાવી અને અહીંયા સહી કરી દેશે, અહીંયા સ્થળ તારીખ પણ લખી દેશે। તો મિત્રો આ પ્રમાણે છે તે સમગ્ર આખે આખું ફોર્મ ભરી અને તમારે જે મામલતદાર કચેરી ખાતે જનસેવા કેન્દ્ર હોય ત્યાં આપવાનું રહેશે, ત્યાં તમને 20 રૂપિયાની પહોંચ ફાડી અને આપનો જે ફોટો પાડી અને પહોંચ આપવામાં આવશે અને તે દિવસે અથવા તો તેના બીજા દિવસે તમને આ આવકનો દાખલો મળી જતો હોય છે। તો તમે આવકનો દાખલાનો નમૂનો પણ અહીંયા સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો, તો આ મુજબનો ફોટાવાળો જે આવકનો દાખલો છે તે તમને મળી જતો હોય છે। તો મિત્રો જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, મિત્રો સાથે શેર કરજો, જરૂર જણાય તો કોમેન્ટ કરજો અને હા આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। ફરી મળીશું નવા વિડીયો સાથે, ત્યાં સુધી રજા લઉં, જય હિન્દ, વંદે માતરમ।